રાજકોટ જામનગર રોડ પર આવેલ માધાપર ગામ ખાતે પૌરાણિક આઈશ્રી નાગભાઈ માનું વિસામો તથા ડોડિયા રાજપૂતોના સુરાપુરા ગાંઢોબા દાદાના સાનિધ્યમાં ચારણ ગઢવી સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ચારણ જગદંબા આઈશ્રી નાગભાઈ માને ભાવવંદાનો કાર્યક્રમ આગામી સાત ને રવિવારના રોજ રાખવામાં આવેલ છે આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા સમસ્ત ચારણ ગઢવી સમાજના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી માધાપર ગામ રાજકોટના માધાપર ગામ ખાતે આવેલા આયશ્રી નાગભાઈમાંનો વિસામો જે ખૂબ જ પૌરાણિક એટલે કે મા નાગભાઈ જ્યારે મોણિયાથી એમાં હાડ ગાળવા માટે આજથી સાડા પાંચસો વર્ષ પહેલાં નીકળ્યા ત્યારે પ્રથમ વિસામો પાટણ ખાધેલો પાટણ બાદ બીજો વિસામો માધાપર લીમડા નીચે ખાધેલો છે એવું લોકવાયકા અને અમારા વડીલો કહેતા ગયા છે મારી ચોથી પેઢી છે ત્યાં દાદા બાપુને મા પ્રસન્ન થયા હતા અને એટલે અમે આ સાંજની પૂજા અમે કરીએ છીએ બપોરની પૂજા અમારે ગઢવી સમાજમાંથી કરે છે અને સવારની પૂજા પટેલ સમાજ કરે છે માએ ત્યાં વિસામો ખાધો અને જે તે વખતે પરચો એ પણ અગ્નિ લેવા ગયા રાતવાસો કર્યો એટલે કે ભાઈ અમને અગ્નિ આપો અમારે રાંધણું કરવું છે રસોઈ કરવી છે એટલે ત્યાં ઝૂંપડાવાળા થઈ કે ભાઈ તમારે અગ્નિ તમે આ આગળ વારી દીધી છે પણ અત્યારે ન આપી એટલે કે ભાઈ અમે તો માર્ગું છે ને માતાજી અમારે ભેગા છે નાગભાઈમાં તો કે તો તમારી માતાજીને કી એનામાં શક્તિ હોય તો અમે અગ્નિ પ્રગટાવી લઈએ નહીં અમારો ધર્મ અંગીકાર કરી લ્યો એટલે એનો તેવો એવો થયો કે એ લોકો વિધર્મી હોઈ શકે કે અમારા પીર ઓલિયા પ્રગટાવી દેશે એટલે માતાજીએ કીધું કે કાંઈ વાંધો નહીં આપણે ભારે પરચો તો હવે આપવો જ છે એટલે આપવો જ પડશે અને કે જો અમે તમને અત્યારે અગ્નિ આપી હતી તો કાલે હવારેમાં અરે તમારા તમારી માતાજીનો ટાટિયા બારવા પછી માતાજી ત્યાં અગ્નિ પ્રગટાવી એટલે ઓલા લોકોએ જોયું એટલે એના વડીલોને વાત કરી કે ભાઈ આ ખરેખર માતાજી લાગે છે ને અમારે જ ભૂલ થઈ ગઈ અમને એમ કોઈક લૂંટવા વાળા છે રાતના એટલે એ લોકો માફી માગવા આવ્યા એટલે કીધું કે ભાઈ તમે માફી માગવા આવ્યા છો એટલે હું તમને માફ તો કરું છું હું દેવી શકું છું મારે બીજું કાંઈ છે ને હું માફ કરું છું પણ મારો અહીંયા એક જે મારો પરચો આપવાનો છે એના ભાગરૂપે આજ પછી તમારા ચૂલા આ ટીંબામાં કોઈ દિવસ નહીં જગે નહીં તો તમારે મારો રાટિયો ભરવો પડે એ માતા પારો ગામમાં કોઈ દિવસ કોઈ કાર્યક્રમ નથી થયા માતાજીના આંગણે અને જે લીમડા નીચે માતાજીએ વિસામો ખાધો છે એ લીમડા નીચે એ લીમડો આજની તારીખે તમે ગમે તે પાન તોડો બધો મીઠો જ માતાજી ક્યાંય કોઈ દિવસ મંદિર બનાવવાની ના પાડે કોઈ વિકાસ નહીં કરવાનો પ્લોટની અંદર એક એક જગ્યા અમારા દાદા બાપુએ કીધું છે કે ભાઈ મોટા બાપુજી લાખા હતા એમણે કે ભાઈ આ જગ્યા માતાજી માટે મૂકી દેવાની એમાં કોઈ નજર નહીં કરવાની એટલે એક એક જગ્યા અમારી જે મળેલી રાજકોટ સ્ટેટ તરફ એમાં એક જગ્યા એમને મૂકી માતાજી માટે જ રાખેલી છે અને ત્યાર પછી વખતો વખત નાના નામ અષાઢી બીજ આવે લાખું ગામ સમસ્ત ગામ ત્યાં નિવેદ કરવા જાય માતાજીને નિવેદ કરીએ પણ આ છેલ્લા દોઢ વર્ષથી ગઢવી સમાજ એમ કહેતા કે અમારે કાર્યક્રમ કરવો છે કોઈ માતાજી રજા આપે તો થાય એટલે માતાજીએ આ વખતે રજા આપી છે એટલે રાજકોટની શોભાયાત્રા ત્યાં આવે છે નાગભાઈ માતાની શોભાયાત્રા સમાપન ત્યાં કરે છે એ લોકો સાંજે છ વાગે પહોંચશે ત્યાં અને સમાપન મહાઆરતી થશે ગામના ઘોઘુભા દોલુભા ડોડિયા ઘોઘુભા જાડેજા આ બધા આગેવાનો ના આગેવાની નીચે અને ત્યાં મહાઆરતી થશે આરતી પછી સાંજના જમણવારનો કાર્યક્રમ રાખેલ છે ગામ સમસ્તનો અમારા માતાભર ગામના જે છે એ લોકોનો અને ગામનો માતાજીનો પરચો જો અમે જમણવાર રાખ્યો નહોતો પણ ગઈકાલે રાત્રે જ અમે અચાનક બેઠા હતા મંદિરે અને એક ભાઈ આવ્યા કે બોલો તમારે તમે શું કાર્ય કીધું મારો આવો કાર્યક્રમ છે સંતવાણીનો માની આરાધના કરવાનો ભાવવનના કરવાનો અને આ શોભાયાત્રાને સ્વાગત કરવાનો તો કે જમણવાર રાખી દો જે કાંઈ ખર્ચો થાય એ મારો એટલે અચાનક નક્કી કર્યું છે જમણવારનું અને જે કાંઈ ખર્ચો થાય એ લોકો દાતાય મળી ગયા છે એટલે દાતાના સહયોગથી બધો કાર્યક્રમ કરીને રાતના સંતવાણી કાર્યક્રમ છે શક્તિદાનભાઈ ગઢવી છે ગોવિંદભાઈ પાલિયા છે ભક્તિદાનભાઈ ગઢવી છે અને માના ખાસ એમ કે જે ગુણગાન ગાય છે એવા ઇન્દુબેન ગઢવી છે અત્યારે નેવું વર્ષની એસીથી નેવું વર્ષની ઉંમર છે પણ છતાં પણ એમનો અવાજ એકદમ છે અને માના ગુણગાન એ કે એની ખૂબ ઈચ્છા હતી શક્તિદાનભાઈની ને ઇન્દુબહેનની અમારે માના સ્થાનક ગાવું છે એટલે આ ગઢવી સમાજના ઓલા હેઠળ અમે આ બધું કાર્યક્રમ કરીએ છીએ અહીંયા અને મા પરિવાર તરફથી અમે બધાનું એક આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ કાર્યક્રમ બંને કાર્યક્રમમાં વધારો માના દર્શનનો લાભ લ્યો પ્રસન્નનો લાભ લ્યો એવી મારી વિનંતી છે આશરે ત્યાં અમારે ત્રણ હજાર સાડા ત્રણ હજાર માણસો થાય એટલે ચારેક હજાર માણસોનું કારણ કે પ્રથમ કાર્યક્રમ છે તો ઓચિંતા જ એવા છે નહીં તો કોઈને કઈ તો ઘણા માણસો થાય પ્રચાર પ્રસાર કરીએ તો